हेलो नमस्ते विद्यार्थी मित्रों, होली ना साधन दरिया वासुदेव विद्यालय के YouTube चैनल में आपनो हार्दिक स्वागत करू छु। आज આપણે તમારી સ્વાગતમાં એ પેજ નંબર 55 ઉપર એ પ્રશ્ન નંબર 13 આપેલો છે એ આપણે જોવાનો છે કે જેમાં તમને એ કોષ્ટકમાં જે વિગત આપેલી છે, કોષ્ટકમાં જે માહિતી આપેલી છે કે માહિતીને આપણે જોઈને સમજીને એના ઉપરથી આપણે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નના આપણે ગણતરી કરીને જવાબ દેવાના છે। તો સૌપ્રથમ તો પહેલા તો કોષ્ટકમાં શું કહેવા માંગે છે એ આપણે જોઈએ। તો કે એ કોષ્ટકમાં આપણને ભાવની યાદી આપેલી છે, ભાવ એટલે કિંમત। અહીંયા આપણને જો શાકભાજી દેખાય છે તમને, તો અહીંયા આપણને શાકભાજીની કિંમત આપેલી છે। તો શાકભાજી ક્યાં છે અને સામેની કિંમત આપેલી છે, કિંમત પ્રતિ કિગ્રા। તો અહીંયા પ્રતિ કિગ્રા જે શબ્દ આવે એ હવે આપણે જાણી ગયા છીએ કે જયારે ક્યારેમાં એ પ્રતિ કિગ્રા શબ્દ આવે, એ પ્રતિ કિગ્રા એટલે શું? તો કે અહીંયા આપણને દરેક શાકભાજી નો એક એક કિલોગ્રામ નો ભાવ આપેલો છે। જયારે પણ પ્રતિ કિગ્રા શબ્દ આવે એટલે ત્યાં એક વસ્તુ નો, પછી કોઈ પણ વસ્તુ હોય તેનો એક વસ્તુ નો ભાવ આપણને આપેલો હોય। અહીંયા શાકભાજી છે તો શાકભાજી નો, શાકભાજી જે છે એ કિલોગ્રામ માં હોય કે વજન માં હોય, તો વજન નો એકમ છે કિલોગ્રામ। તો અહીંયા જે છે એ આપણને દરેક શાકભાજી નો એક એક કિલોગ્રામ નો ભાવ આપેલો છે। તો જો કે પેલા છે એ બટાકા, તો એનો એક કિલોગ્રામ નો ભાવ છે 15 રૂપિયા। પછી તો કે ટમેટા જે છે એનો ભાવ છે 20 રૂપિયા। પછી ભીંડા છે તો એનો એક કિલોગ્રામ નો ભાવ છે 18 રૂપિયા। ત્યાર પછી કોબીજ છે તો કોબીજ નો એક કિલોગ્રામ નો ભાવ છે 12 રૂપિયા। ડુંગળી છે તો ડુંગળી નો એક કિલોગ્રામ નો ભાવ છે 16 રૂપિયા। ટૂંકમાં અહીંયા આપણને જયારે કોષ્ટકમાં જે માહિતી આપેલી હોય એ હંમેશા એક એક વસ્તુની માહિતી હોય, બરાબર? અહીંયા આપણને ભાવ આપેલા છે તો અહીંયા એક એક કિલોગ્રામ નો ભાવ આપેલો છે, એટલે ખાસ જયારે પ્રતિ શબ્દ આવે ત્યારે આ યાદ રાખવાનું છે। હવે એના ઉપરથી આપણને અહીંયા એ પેલો પ્રશ્ન પૂછેલો છે કે 2 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? 2 કિલોગ્રામ બટેકા આપણે ખરીદવા હોય તો 2 કિલોગ્રામ ની કુલ થઈને કિંમત કેટલી થાય? તો એના માટે પેલા આપણે કોષ્ટકમાં જ્યાં બટાકા છે ત્યાં જોવું પડશે કે જો એ બટેકાનો આપણને કોષ્ટકમાં ભાવ આપેલો છે 15 રૂપિયા, 15 રૂપિયા 1 કિલોગ્રામ ના છે, જેમ આપણે અહીંયા ત્રિરાશિમાં કરતા એની જેમ જ 1 કિલોગ્રામ ના 15 રૂપિયા। તો આપણે શોધવાના છે 2 કિલોગ્રામ ના, તો 2 કિલોગ્રામ ના કેટલા થશે? 2 × 15 બરાબર 15 × 2 = 30 રૂપિયા। એમ ના પણ તમને ખબર પડી જાય કે 1 કિલોગ્રામ ના 15 રૂપિયા, તો 2 કિલોગ્રામ ના 15 × 15 = 30 રૂપિયા થાય આ રીતે। પછી નંબર 2 છે કે 1/2 કિલોગ્રામ ટમેટા ની કિંમત શોધો। હવે 1/2 એટલે કેટલું? તો કે 1/2 એટલે જો કોઈ એક વસ્તુ હશે એના છેદમાં 2, એટલે કે કોઈ એક વસ્તુ ના આપણે 2 ટુકડા કરેલા છે, તો કોઈ એક વસ્તુ ના આપણે 2 ભાગ કરીએ તો એક એટલે શું કહેવાય? એટલે અડધું અડધું કહેવાય। તો 1/2 એટલે શું થાય છે? અડધું, બરાબર? જયારે પણ તમને આવી રીતે 1/2 આપે એને શું કહેવાય છે? અડધું। તો અહીંયા 1/2 કિલોગ્રામ ટમેટા ની કિંમત કેટલી થાય? તો કે 1/2 એટલે 1/2 કિલોગ્રામ। તો એના માટે આપણે પેલા અહીંયા ટમેટા નો કોષ્ટક માં જોવું પડશે કે ટમેટા નો કોષ્ટક માં ભાવ આપણને આપેલો છે 20 રૂપિયા, પણ 20 રૂપિયા ભાવ જે છે એ પૂરેપૂરા 1 કિલોગ્રામ નો ભાવ છે। જયારે આપણે અહીંયા પૂરેપૂરું 1 કિલોગ્રામ પણ લેવાનું નથી, 1 રૂપિયા અડધું। તો જો કે 1 કિલોગ્રામ નો ભાવ 20 રૂપિયા, તો આપણે અહીંયા અડધું લેવું છે, તો 20 ના અડધા કરવા પડશે। તો 20 ના અડધા કેટલા થાય છે? તો 20 ના અડધા થાય છે 10। તો આ પ્રમાણે 1 કિલોગ્રામ ના 20 રૂપિયા છે, તો 1/2 એટલે કે 1/2 કિલોગ્રામ ના કેટલા રૂપિયા? 64 ગુણાકાર 1/2 × 20 20/2 એટલે શું કે 20 ને આપણે 2 વડે ભાગાકાર કરવાનો છે। 20/2 એટલે 2 × 1 = 2, 2 માંથી 2 જાય તો 0, ઉપર જે 0 છે ક્યાં જાય? ઉપર ભાગ પર માં, એટલે જવાબ મળે છે 10, કે 20 ના અડધા 10, એટલે 1/2 કિલોગ્રામ ના કેટલા રૂપિયા થશે? 10 રૂપિયા। ત્યાર પછી છે નંબર 3 કે 3 પૂર્ણાંક અને 1/2 કિલોગ્રામ ભીંડા ના કેટલા રૂપિયા થાય છે?
હવે અહીંયા જો આપણે 3 કિલોગ્રામ પૂરેપૂરા અને માથે કેટલું છે અર્ધું છે એટલે કે અહીંયા પૂરેપૂરા 3 કિલોગ્રામ પણ નથી પૂરેપૂરા 4 કિલોગ્રામ પણ નથી પણ 3 ની માથે કેટલું છે અર્ધું કિલોગ્રામ છે તો આટલા આપણે કિલોગ્રામ ભીંડો લેવો હોય તો એના કેટલા રૂપિયા થાય તો પેલા તો આપણે કોષ્ટકમાં જોવું પડશે કે કોષ્ટકમાં આપણને કેટલો ભાવ આપેલો છે તો કે અહીંયા જો કે 3 કિલોગ્રામ 1/2 સૌપ્રથમ તો અહીંયા જ્યારે આપણને જે સંખ્યા આપેલી છે કેવી છે મિશ્ર અપૂર્ણાંક છે કે જેમાં ત્યાં એક પૂર્ણાંક સંખ્યા પણ સાથે છે અને અપૂર્ણાંક સંખ્યા પણ સાથે છે તો 3/2 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય તો પેલા આપણે કોષ્ટકમાં જોવું પડશે કોષ્ટકમાં ભીંડાનો ભાવ કેટલો છે તો કે 1 કિલોગ્રામના છે ભીંડાના 1 કિલોગ્રામના છે 18 રૂપિયા હવે આપણે વાત કરી પાછે 3/1/2 કિલોગ્રામ ભીંડાના કેટલા રૂપિયા થાય ચોકડી ગુણાકાર 3/1/2 × 18 તો સૌ પહેલા અહીંયા 3/1/2 છે જે મિશ્ર અપૂર્ણાંકમાં છે એને આપણે સાદામાં ફેરવવા પડશે એના માટે શું કરવું પડે કે છેદની સાથે જે સંખ્યા છે ગુણાકાર 2 અને 3 નો ગુણાકાર એમાં 1 ને ઉમેરવાનો છે 2 × 3 = 6 × 1 = 7 7 ના હવે છેદ હંમેશા એના એ જ છેદમાં કોઈ ફેરફાર થતો નથી જો હવે આપણને આની ગણતરી કરવી જે છે સેલી પડે અંશ નો અંશ સાથે ગુણાકાર 18 + 126 એના છેદમાં 2 126 / 2 કરે તો કેટલા થાય 2 × 6 = 0 × 6 × 2 = 6 × 6 = 0 જવાબ મળે છે 63 રૂપિયા આ રીતે કરવાનું છે ત્યારબાદ છે નંબર 4 કે 1/1/2 કિલોગ્રામ કોબીજની કિંમત જણાવો તો અહીંયા પણ એમ જ છે જો પૂરેપૂરું 1 કિલોગ્રામ છે અને માથે કેટલું છે 1/2 કિલોગ્રામ છે તો અહીંયા પૂરેપૂરા 2 કિલોગ્રામ પણ નથી અને પૂરેપૂરું 1 પણ નથી પણ આને શું કહેવાય 1/2 કિલોગ્રામ કહેવાય 1 કિલોગ્રામ ને માથે 1/2 તો 1 કિલોગ્રામ 1/1/2 કિલોગ્રામ કોબીજની કિંમત જણાવો તો હવે આપણે અહીંયા સૌ પ્રથમ કોબીજની કિંમત કોષ્ટકમાં આપેલી છે જોવી પડશે કે કોબીજની આપણને 1 કિલોગ્રામની કિંમત કેટલી આપેલી છે 12 રૂપિયા એટલે કે 1 કિલોગ્રામ કોબીજના 12 રૂપિયા તો 1/1/2 કિલોગ્રામ ના કેટલા ચોકડી ગુણાકાર 1/1/2 × 12 પેલા આવે છે મિશ્ર અપૂર્ણાંક છે એને સાદામાં ફેરવવા પડશે જે અહીંયા કરેલું હતું એની જેમ જ અહીંયા 2 નો 1 સાથે ગુણાકાર 2 × 1 = 2 એમાં જે અંશમાં જે 1 છે એને ઉમેરવાનું છે 2 × 1 = 2 2 માં 1 નાખ્યું તો 3 × 3/12 12 × 3 = 36 36/2 2 × 1 = 2 3 માંથી 2 = 1 2 × 8 = 16 16 માંથી 16 = 0 જવાબ મળે છે 18 આ રીતે જ્યારે આપણને સંખ્યાઓ આ રીતે આપેલી હોય કે જેમાં એ પૂર્ણ સંખ્યાઓ પણ સાથે હોય અને સાથે જે અપૂર્ણાંક સંખ્યાઓ પણ હોય ત્યારે ખાસ ધ્યાન રાખીને આ રીતે ફેરવી નાખવાના છે જે છેદ હોય અને છેદની સાથે જે સંખ્યા પૂરેપૂરી છે જે સંખ્યા પૂર્ણ સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરવાનો છે અને જે સંખ્યા અંશમાં છે એને એમાં પ્લસ કરવાની છે છેદ હંમેશા એના એજ રે આ એક્ઝામ્પલ તમારે તમે સૌથી નોટ ડાઉન કરી લેવાના છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ